જય ગિરનારી મિત્રો, આજે આપણે એક એવી જગ્યા ઉપર જવાના છીએ, એવી એક રહસ્યમય જગ્યા જે શું છે શું નહીં કાંઈ ખબર નથી, પણ કંઈક નવું જાણવા, નવું જોવા, કાંઈક રહસ્યની ખોજ કરવા આજે આપણે નીકળી ગયા છીએ. અત્યારે આપણે અમરેલીના બાબરા તાલુકાના એક નાના એવા ગામ જેનું નામ છે કરિયાણા, તે કરિયાણા ગામથી થોડુંક આગળ ખેતર અને જંગલવાળા રસ્તેથી આજે આપણે એ રહસ્યમય જગ્યાએ જવાના છીએ. આજે આપણે જે જગ્યાએ જવાના છીએ તે જગ્યા અંદાજિત 5000 વર્ષ જૂની પણ છે, અને અત્યારે આપણે એ કરિયાણા ગામમાં પ્રવેશ કર્યો છે, અને હવે આગળ ગામની બહાર સુમસાન રસ્તેથી આવી મોટી પવનચક્કીવાળા ખૂબ જ સુંદર એવા રસ્તેથી આપણે એ રહસ્યમય જગ્યા ઉપર જવાના છીએ. શું છે શું નહીં કાંઈ જાણ્યા વગર આવા સુમસાન રસ્તેથી પ્રકૃતિના ખોળામાં એક નવો આનંદ, નવો ઉત્સાહ અને નવું જાણવાના હેતુથી આપણે એક રહસ્યમય જગ્યાએ જવાના છે. કરિયાણા ગામથી થોડાક આગળ જતાં આવી ગાડા કેડીએથી આપણે આગળ એ જગ્યા તરફ જવાના છીએ. કરિયાણાથી 10-12 કિલોમીટર અંદર આવા રસ્તેથી આપણે એ જગ્યાએ જશું. પ્રકૃતિના ખોળામાં એક મહાત્માએ આ જગ્યાને ખૂબ જ સુંદર રીતે સાચવી છે, તેવા સિદ્ધ મહાત્માના પણ આપણે દર્શન કરીશું. અલૌકિક, રહસ્યમય અને કાંક ઉર્જાવાન જગ્યાના આજે આપણે દર્શન કરવાના છે. એક રહસ્યમય ગુફા, કાંક અલગ જ અનુભવ આપણે આ વિડીયોમાં કરીશું, કાંક અલગ જ માહિતી, કાંક અલગ જ દ્રશ્યો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયો જરૂર પૂરો જોજો. અત્યારે આપણે એ ખેતરોના રસ્તા કાપીને હવે સુમસાન પાંચાલ વિસ્તારના જંગલોમાંથી આપણે એ જગ્યા તરફ જઈ રહ્યા છીએ. પાંચાલ વિસ્તારના આ જંગલો એકદમ વીરાન, સુમસાન અને ઘણા બધા રહસ્યોને સાચવીને બેઠું છે. તો એવા આજે એક અલગ રહસ્યની ઉજાગર કરવા આપણે નીકળી ગયા છીએ. વિરાન જંગલમાં, આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ, વન્યજીવો પણ છે, પણ આપણો જે હેતુ છે એ જગ્યાના રહસ્યમાં છે. એ જગ્યા અત્યારે આપણે એકદમ એની નજીક પહોંચી ગયા છીએ. આ ડબલ પવનચક્કીની નીચે આ શિવ મંદિર જેવું લાગી રહ્યું છે, ત્યાં આપણે જવાના છીએ. જય ગિરનારી મિત્રો, આજે આપણે આવ્યા છીએ પંચાળ વિસ્તારમાં. તમે જોયો આખો રસ્તાનો વ્યૂ, કેવો રસ્તો, દુર્ગમ રસ્તામાંથી અત્યારે અમે આ વિશાળ પવનચક્કીઓવાળા રસ્તેથી સામે એક મંદિર જેવું દેખાઈ રહ્યું છે, એ મંદિરના રસ્તેથી અમે જવાના છીએ એની નીચે આવેલી એક દુર્ગમ જગ્યા, દુર્ગમ ગુફા. તો આજે એ જગ્યાનું, એ આ વિસ્તારનું શેની ગુફા છે, શું છે, એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો બન્યા રહેજો, હવે આપણે આગળ જઈએ અને જાણીએ જગ્યા વિશે. હવે એ આપણે એ જગ્યાની એકદમ નજીક પહોંચી ગયા છીએ. આ નદી અને નદીની બાજુમાં આ મંદિર અને એની બાજુ નીચે એક ગુફા, એ ગુફાનું રહસ્ય ઉજાગર કરવા હવે આપણે પહોંચી ગયા છીએ. અત્યારે આપણે એ પાંચાળ વિસ્તારની ગુફાઓ પાસે પહોંચી ગયા છીએ. ત્યાં પાછળ તમે દેખાડી શકો છો આખો એ રીતનો રસ્તો, અને હવે આપણે અહીંયા અંદર શું છે શું નહીં તે જાણશું. અત્યારે આવા રસ્તેથી આપણે ચાલીને જઈ રહ્યા છીએ બાપુની કુટીરમાં. અહીંયા મહાત્મા પણ છે, અને આ જગ્યા છે જે તમે જોઈ રહ્યા છો, મહારાજજીની જગ્યા અને એક દુર્ગમ ગુફા છે જે હું તમને આગળ બતાવીશ. અત્યારે આપણે એ મંદિરના ગુફાના પરિસરમાં અત્યારે છીએ. અહીંયા એક મહાત્મા છે
જેની સાથે આપણે આગળ ચર્ચા કરીશું. અહીંયા મહાત્માનો ધૂણો છે, સામે એક મંદિર છે, એમનો રૂમ કક્ષ જે કહેવાય. અને હવે આપણે જવાના છીએ આ એક અલૌકિક ગુફામાં. શું છે આ ગુફામાં, શું નહીં, તે આગળ હવે આપણે જાણીશું. અત્યારે આપણે આવ્યા છીએ કરિયાણા ગામથી આગળ અને ખંભાળા ગામથી પહેલાં એક આ દુર્ગમ ગુફામાં. આજે આપણે આ ગુફાના દર્શન કરીશું. શું છે આ જગ્યાનો ઇતિહાસ તે પણ આગળ ગુફાની અંદર જઈને આપણે જાણીશું. તો ચાલો જઈએ આપણે ગુફાના દર્શન કરીએ. અત્યારે આપણે ગુફાની બહાર હનુમાનજીનું એક મૂર્તિ છે તો એમાં દર્શન કરીએ. આપણે હનુમાનજીના દર્શન કર્યા અને હવે આપણે આ ગુફાની અંદર જશું. શું છે તે જાણીશું. તો ચાલો જઈએ દર્શન કરીએ. પાંચાળ વિસ્તારની આ દુર્ગમ ગુફા જેમાં આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. પ્રથમ અંદર પ્રવેશતાની સાથે અહીંયા એક નાનો દરવાજો જેવું છે, એમાંથી પ્રવેશ કરીને અંદર શું છે શું નહીં તે જાણીશું. ચાલો હજી અંદર જઈએ, ગુફાને દર્શન કરીએ. રહસ્યમય ગુફા. અત્યારે આપણે ગુફાની મધ્યમાં પહોંચ્યા છીએ. ખૂબ જ ઊંડી ગુફા છે અને આ ગુફાનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે આ ગુફા ખંભાળા ગામની કરતા પણ આગળ ઘણી બધી ઊંડી ગુફા હતી. અંદાજે 10-15 કિલોમીટર ઊંડી આ ગુફા હતી, પણ સમયાંતરે આ ગુફાને બંધ કરી દેવામાં આવી. તેનાથી આ ગુફા અહીંયા જ સ્ટોપ થઈ ગઈ. પણ આ ગુફામાં એક રહસ્યમય ગુફા છે. ગુફાની અંદર ગુફા અને એમાં પછી રહસ્યમય ગુફા. તો અંદર જઈને હવે આ ગુફાના દર્શન કરીએ. અત્યારે આપણે આવીએ છીએ ગુફાની અંદર. તમે જોઈ શકો છો કેવો સાંકડા રસ્તેથી આપણે આ ગુફાની અંદર આવ્યા છીએ. અને ગુફાની અંદર અહીંયા ગુરુદત્ત મહારાજનું મંદિર તમે ફોટો રૂપી છબી રૂપી દર્શન કરી શકો છો. અને અહીંયા પણ એક મહાત્માની છબી છે જેના પણ તમે દર્શન કરી શકો છો. અને ખૂણામાં એક આ ધૂણાના પણ તમે દર્શન કરી શકો છો. અત્યારે આપણે છીએ આ પાંચાળની ગુફાઓમાં. એવું કહેવાય છે ઘણા સમયો પહેલા પાંડવોના સમયમાં આ ગુફામાં જ્યારે એમને વનવાસ હતો ત્યારે આવી બધી જગ્યામાં રોકાતા. એવી જ આ જગ્યા, એના કારણે આ વિસ્તારનો પાંચાળ વિસ્તાર કહેવાય છે. આ ગુફા અંદાજિત ઘણી બધી ઊંડી હતી, પણ સમયાંતરે આ જગ્યા બંધ કરી દેવામાં આવી. કેમ કે આ જગ્યામાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. આપણે અત્યારે જે ગુફામાં બેઠા છીએ એ દત્ત મહારાજનું એક મહાત્માનું અને ધૂણી એના દર્શન કર્યા. એવી આ દુર્ગમ જગ્યામાં તમે આવ્યા છો, તમને આ વિડીયો તમને અત્યારે ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, બીજાને શેર કરજો અને આવી રીતે બન્યા રહેજો ભૂમિયો ચેનલમાં. આવી રીતે નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ. જય ગિરનારી. હજી આપણે બહાર મહાત્માના દર્શન કરીશું, એમનો પણ ધૂણો છે એના દર્શન કરીશું અને એની મોજ છે. અને સાથે સાથે મહાદેવનું મંદિર પણ છે એના પણ દર્શન કરીશું. તો વિડીયો અહીં ચાલુ જ છે, વિડીયોમાં બન્યા રહેજો, અંત જોજો. ખૂબ જ રસપ્રદ વિડીયો છે. તો આવી રીતે મળી આવીશું, આગળ વિડીયો જોઈએ. દર્શન કર્યા, અહીંયા મહાત્મા છે એમની સાથે આપણે વાતચીત કરીશું, આ જગ્યા વિશે જાણીશું, એમણે જે અહીંયા જગ્યાનો વિકાસ કર્યો છે તે પણ આપણે જાણીશું. આપણે હાલ આ ગુફાના દર્શન કર્યા બાદ આ અહીંયા જે પ્રવીણગીરી બાપુ છે એમની સાથે આપણે આ જગ્યાની થોડીક માહિતી મેળવીએ. અહીંયા મહારાજજીએ ધૂણો પણ સ્થાપિત કર્યો છે જેના પણ તમે દર્શન કરી રહ્યા છો, ધૂણો મહારાજજીનો. અત્યારે આપણે છીએ આ જે ગુફા છે ત્યાંના મહંત પ્રવીણગીરી બાપુ પાસે. અને આ જગ્યાનો આપણે આ બાપુ પાસેથી જે ઇતિહાસ જાણીશું. બાપુ, આ જગ્યા કેટલા વર્ષો જૂની હશે? 5000 વર્ષ જૂની જગ્યા. અને તો કહેવાય છે કે આ ગુફાનું બાપુ નામ શું હોય, સાચું નામ? પાંડવ ગુફા. હા, પાંડવ ગુફા કહેવાય. તો ગયેલા આ જગ્યા ઉપર પાંડવો આવે ગયેલા, શું વાત છે. અત્યારે આપણે જે ગુફાના દર્શન કર્યા તે 5000 વર્ષ જૂની
અને પાંડવો દ્વારા નિર્મિત આ ગુફાના દર્શન કર્યા. બાપુ, તમે આ જગ્યા ઉપર કેટલા સમયથી છો? 5 વર્ષ થયા. અને આ જગ્યા ઉપર પેલા કોણ કોણ મહંત થઈ ગયા? લહેરગીરી બાપુ ને પછી તમે અહીંયા 5 વર્ષ સેવા આપી રહ્યા છો. બાપુ, તમે અહીંયા કઈ કઈ આમ થાળ કે પછી ભોજન પ્રસાદી ની કઈ વ્યવસ્થા કરા? વાર તહેવાર ઘણી વાર બનાવી શ્રાવણ મહિના ના થાળ હોય ને, શું વાત છે, સોમવાર ના આ બધી જગ્યા 200-300 માણસો ની આ જગ્યા ઉપર લોકો પ્રસાદી લેવા પણ આવે છે. ચમેડી થી માણસો ભોજન પ્રસાદ માટે આવતા હશે, શું વાત છે. અને પછી બાપુ આ જગ્યા ઉપર ઘણો બધો વિકાસ પણ કર્યો છે, તે પણ હું તમને આગળ બતાવીશ. એમનો રૂમ ને એમને અહીંયા પાછળ જે વ્યવસ્થા રાખી છે નાની એવી. તો બાપુ, અહીંયા જંગલી જનાવરો નો કેવો ત્રાસ? જંગલી તો આ રોજ ને કોઈ કુંવર ને એવું હોય, બાકી આમ સિંહ દીપડા. સિંહ દીપડા હમણાં ત્યાં વાત સાંભળ્યા 10-15 દિવસ છે ને, આજ અમે પાછ જોયો હતો. શું વાત છે? અહીંયા ને અમે આમ કોઈ એની પાસે દેખાણ હોય ને વાડી હોય અને ઓલા સિટી કેમેરા હોય, હા, એમાં કેદ થઈ ગયો. શું વાત છે? તો આ જગ્યા ઉપર જંગલી જનાવરો નો ત્રાસ થોડો ઘણો ખરા પેલા નહોતો, હવે જંગલ વિસ્તાર થઈ ગયો ને. અત્યારે આપણે વાત કરી પ્રવીણગીરી બાપુ સાથે, આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી મેળવી, આ ક્યાં ક્યાં મહંત હતા એની વિશે માહિતી મેળવી, ખૂબ જ આનંદ થયો. ઓમ નમો નારાયણ સાથે આપણે બાપુની મુલાકાત લીધી. હવે આપણે પાછળની જે જગ્યા છે તેના પણ આપણે દર્શન કરીશું, ઉપર મહાદેવના શિવલિંગના પણ દર્શન કરીશું. આપણે મહારાજજી સાથે વાતચીત કરી આ જગ્યા વિશે, આ જગ્યાનો આપણે ઇતિહાસ જાણ્યો, અને હવે આપણે અંદર એક મહારાજજીનો ભંડાર છે, લહેરગીરી બાપુની જગ્યા છે, તેના પણ આપણે દર્શન કરીએ. તો ચાલો અત્યારે આપણે બાપુની જગ્યામાં અંદર આવેલા છીએ. અત્યારે આ અહીંયા મહાત્માજી પ્રવીણગીરી બાપુની આ જગ્યા છે જેના તમે દર્શન કરી. અહીંયા મહારાજજી આરામ કરી રહ્યા છે, અહીંયા ભોજન પ્રસાદ, અને અહીંયા લહેરગીરી બાપુની જગ્યા છે. અત્યારે હવે આપણે આ લહેરગીરી બાપુની જે મંદિર છે તેના દર્શન કરવા જઈ રહ્યા છીએ. લહેરગીરી બાપુની આ જગ્યા ઉપર ઘણા બધા સંતો થઈ ગયા. એ મહિલા સંત અહીંયા ધીરજગીરી બાપા, અને પછી અહીંયા આ મહાત્માના દર્શન કરી રહ્યા છો તે પરમ પૂજ્ય સંત શ્રી લહેરગીરી બાપુ નીલવડા, અને અહીંયા માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. ત્રિશૂળ છે, માતાજીની મૂર્તિ છે, તમે જોઈ શકો છો મૂર્તિ માતાજીની. અને સાથે સાથે આ બાજુ આપણે મંદિરના દર્શન કર્યા, હવે અહીંયા બાપુની ભોજનશાળા પણ છે, ભંડાર પણ કહી શકાય, ખૂબ જ ઊંડો છે. તમે અંદર જઈને જોઈ શકો છો કઈ રીતનો છે આખો ભંડાર, આખો બહુ વિશાળ ગુફાની અંદર ગુફા, અને એમાંય ગુફા આખો બાપુનો ભંડાર છે જેના તમે જોઈ શકો છો. અત્યારે આપણે દર્શન કરીએ આ જગ્યાના, અને હવે અહીંયા બાપુએ જે વિકાસ કર્યો છે એવી આ જગ્યા તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર મહાત્માજીએ ત્યાં રહેવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. પેલા કઈ હતું નહીં, પણ બાપુ અહીંયા 5 વર્ષ રહ્યા અને મહાત્માજીએ રહેવા માટેની વ્યવસ્થા આખી કરેલી. ભોજનની વ્યવસ્થા પણ છે, પાણીની વ્યવસ્થા પણ છે, એટલે ક્યારે પણ આ જગ્યા ઉપર આવો તો તમને ખૂબ જ આનંદ થશે. અને હવે આપણે ઉપર જે મહાદેવનું શિવલિંગ છે એના દર્શન કરવા માટે જશું, જેનો રસ્તો આગળ ઉપરથી જશે, તો એ પણ તમને બતાવીશ. આપણે દર્શન કર્યા આ ગુફાના, અને હવે ઉપર જશું આપણે મહાદેવને શિવલિંગના. આપણે ચટાણ ઉપર ચડી ગયા છે, ઉપર પાછળ પવન ચક્કી છે, ખુલ્લું વાતાવરણ છે, અને આ રસ્તેથી હવે અમે મહાદેવનું શિવલિંગ છે એના દર્શન કરીશું. તમે ખા પણ જોઈ શકો છો કઈ રીતે દેખાય છે.
કાંટા વાળો રસ્તો છે, જંગલ ઝાડી, પાંચાલ વિસ્તાર જે જંગલનો કહેવાય એ વિસ્તારમાં અત્યારે છીએ અને મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે આખો પૂરો પાંચાલ વિસ્તાર જોઈ શકીએ છીએ. અમે પાણી, જંગલ, ઝાડી અને પ્રકૃતિના ખોળામાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ. એકદમ શાંતિવાળો માહોલ છે, એકદમ આનંદવાળો વાતાવરણ છે. મહાદેવની સાથે હવે આપણે દર્શન કરવાના છીએ અને જે પ્રકૃતિની મજા આવી રહી છે વાત જવા દે એવી, તો ચાલો હવે મહાદેવના દર્શન કરીએ. અત્યારે તમે જોઈ શકો છો મહાદેવનું શિવલિંગ, એકદમ ખુલ્લા વાતાવરણમાં વિશાળ શિવલિંગ, જેના આપણે દર્શન કરીશું. હર હર મહાદેવ, ત્રાહિવામ શરણાગતમ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ વૃષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાત મૃત્યુર્મુક્ષીયમ આવૃણાત. હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ, મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, બસ હર હર મહાદેવ. આજે આપણે દર્શન કરી આવ્યા પાંચાળ વિસ્તારની પાંડવ ગુફા અને આવી સિદ્ધ શિવલિંગના. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, શેર જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો ભૌમિયો ચેનલમાં. આવી રીતે નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. જય ગિરનારી, જય શિવ શંકર મહાદેવ, હર હર મહાદેવ. આદેશ આદેશ અલખ નિરંજન.